વડોદરા શહેરના બદામડી બાગ ખાતે 73મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વડોદરાના મેયર ડૉક્ટર જીગીસાબેન શેઠના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના ચેરમેન સતીશભાઈ પટેલ, યોગેશ મુક્તિ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા ફાયર ફાઇટરના જવાનો, કોર્પોરેશનના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેરમો આઝાદીનો પર્વ જ્યારે આપણે મનાવતા હોઈએ ત્યારે દેશના જે લોકોએ દેશની આઝાદી માટે જે લોકોએ બલિદાન આપ્યું, 1857ની આઝાદીની એ લડાઈની શરૂઆત અને 1947માં દેશ આઝાદ થયો, 90 વર્ષ સુધી આઝાદીની લડાઈ હતી. લાઠી ખાધી, ગોલી ખાધી, ફાંસીના માથા પર ચડી ગયા ક્રાંતિકારી વીરોને, જે પણ યુવાનીમાં પ્રાણની આહુતિ ગુજારી, એને યાદ કરીને દેશ કઈ રીતે આગળ વધે એની તરફ આપણી નજર હોવી જોઈએ. કોણે શું કર્યું, કોણ શું કરવાનું છે, આ કઈ પાર્ટીથી છે, આ કઈ પાર્ટીનો નથી, કોણે શું આ દેશ માટે સારું, કોણે સારું નથી કર્યું, એ વિચારવાનો સમય નથી. આઝાદીનો જ્યારે પર્વ મનાવતા હોય ત્યારે અખંડ ભારતની કલ્પના એ સમયની છે, અને અખંડ ભારતમાં કીધેલું કે કાશ્મીર હમારા અભિયુક્ત અંગ હૈ એ વાત ત્યારથી મૂકેલી હતી, એના ઉપર ખાલી સિક્કા મારવાનો હતો. કોણે શું કર્યું નથી, પણ આઝાદી પછી દેશ માટે શું થવાનું છે, શું ગરીબો ઉપર ઉઠ્યા, શું ગરીબોના દીકરાઓને નોકરીઓ મળી અને મળી તો પૂરતા પગારની મળી કે નહીં મળી, મહિલાઓની સુરક્ષા કરી શક્યા કે નહીં કરી શક્યા, તમામ બાબતો ધ્યાન ઉપર કેન્દ્રિત કરે છે. મને લાગે છે કે ત્યાં સુધી મોટી મોટી વાતોની કલ્પના અને મોટી મોટી વાતોની વિચારધારા આપણે મૂકી શકીએ છીએ, પણ શું સાચો દિવસ આવ્યો છે, શું આજ ગરીબનો માણસ પોલીસ સ્ટેશનમાં જઈને જાય છે તો એને ન્યાય મળે છે, શું ગરીબના માણસને નોકરીઓ પૂરતા પગારની મળે છે, શું મહિલાઓની સુરક્ષા થાય છે, આજે પણ પરિસ્થિતિનું નિર્માણ એટલું સારું નથી. હજુ પણ લોકોએ દેશના આગેવાનો જે ભાષણો બહુ મોટા મોટા કરે છે પણ પરિસ્થિતિથી અવગત નથી, એ પરિસ્થિતિની અંદર જાય, દેશની સાચી આઝાદી શાના માટે લીધેલી એ બોલવાનો અધિકાર લોકોને જ્યાં સુધી નહીં પહોંચે, નાનાથી નાના માણસને બોલવા પર પ્રતિબંધ લોકોને અંદર પૂરી દે, એ બધી બાબતો બંધ કરીને સાચી વિચારધારા, સાચી વિચાર, ગમે તેવો દુશ્મન હોય એના માટે બોલી શકે એવી વિચારધારાની સાથે જ્યારે લોકો બોલતા થશે, લોકોને સાચી પેટ ભરવાનો સમય આવશે ત્યારે સાચી આઝાદી મળશે. આજે પણ લોકોએ એના માટે લડવું જોઈએ, પણ આજે 73મા આઝાદીના દિવસે અમારે એક જ વિચારધારામાં ચાલવું જોઈએ કે આ દેશ આગળ વધે અને નાનાથી નાના માણસને એનો હક મળે તે પ્રમાણેની આઝાદી આપણે હજુ પણ પેદા કરવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત. આજે ઉત્સવનો ત્રિવેણી સંગમ છે. આજે આપણે ભારતનો 73મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છીએ, સાથે સાથે જ ભાઈ અને બહેનના પવિત્ર બંધનનો, રક્ષાબંધનનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ, સાથે જ મહર્ષિ શ્રી અરવિંદ ઘોષનો પણ આજે જન્મદિવસ છે. આજે સવારે જ માનની મેયરશ્રી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા અધિકારીઓ પદાધિકારીઓ તરફથી સવારે 8:30 વાગે સૌપ્રથમ મહર્ષિ શ્રી અરવિંદ ઘોષને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા, અને આજે ત્યાર પછી અહીંયા સિટીના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે માનની મેયરશ્રીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો છે. તો આજના આ ત્રિવેણી સંગમ પ્રસંગે સૌ નગરજનોને તમામ ઉત્સવ પ્રત્યે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા આપું છું. જય હિન્દ. જવાનોને આજે 73મા સ્વાતંત્ર દિનની વડોદરાવાસીઓને, દેશભરમાં સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજનો 73મો સ્વાતંત્ર દિન બધા દિવસોથી કંઈક અલગ જ છે, કારણ કે આજે જે 370 અને 35 એ કલમ નાબૂદ થઈ
એને લીધે જે અખંડિત ભારતનું, અખંડ ભારતનું જે સ્વપ્ન હતું એ આજે પૂરું થયું છે. હું પોતાની જાતને આજે ભાગ્યશાળી માનું છું કે આ દિને મને ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો. દેશમાં સ્વરાજ્ય મળ્યું, સુરાજ્ય સ્થપાઈ ગયું, દેશ એક વિશ્વગુરુ બનવા આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. કોઈ પણ ક્ષેત્ર હોય, એ શિક્ષણનું હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હોય, કૃષિ ક્ષેત્ર હોય, આદિવાસીઓ માટેનું હોય, એટલે કોઈ પણ કાસ્ટ, ગ્રીડ, ધર્મ કશું પણ જોયા વગર દરેક માટે જે ખૂબ સુંદર યોજનાઓ મૂકવામાં આવી અને એનો લાભ આજે સમગ્ર દેશવાસીઓને મળી રહ્યો છે. આપણે સૌ એ સરકારને પણ અભિનંદન આપીએ છીએ. ગુજરાત સરકારને પણ 3 વર્ષ પૂરા થયા, એમાં પણ ખૂબ સુંદર કામો થયા. લગભગ કંઈ કેટલાય નિર્ણયો લેવાઈને પ્રજાલક્ષી નિર્ણયો લેવાયા અને પ્રજા માટે જે કામ કરતી પ્રજાવત્સલ સરકાર હોય, સંવેદનશીલ સરકાર હોય એને પણ અભિનંદન. વડોદરા શહેરમાં પણ ખૂબ સુંદર કામો થાય છે. વચ્ચે થોડી આપત્તિ આવી, એમાં પણ સૌએ સાથે રહીને અને પ્રજાજનોએ પણ ક્ષમતા રાખીને આપણી સાથે સહકાર આપ્યો, એમનો પણ હું આજના દિને આભાર માનું છું. અને ખાસ કરીને જે જવાનો જેમને દેશ માટે પોતાની કુરબાની આપી એમને સલામી આપું છું, એમના માતા પિતાને વંદન કરું છું. અને આજના દિને હું રક્ષાબંધનનું પણ મહાપર્વ હોવાથી સૌ ભાઈઓને, સૌ બહેનોને આ દિનની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અસ્તુ વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.